નમસ્કાર મિત્રો મિત્રો પિલાલ સ્કૂનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના મહત્વના સમાચારની જો તમને ઉત્તરાયણ અથવા તો વાસુ ઉત્તરાયણનું જે પર્વ છે તેમાં ઈજાગ્રસ્ત પક્ષી દેખાય તો આ નંબર ઉપર આપો માહિતી ઉત્તરાયણમાં પતંગ દોરીથી પક્ષીઓને ઈજાગ્રસ્ત થવા બચાવવા અને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે રાજ્યમાં વીસ જાન્યુઆરી સુધી કરુણા અભ્યાસ શરૂ થયું છે જેમાં આઠ હજાર સ્વયંસેવકો જોડાયા છે પક્ષીઓની સારવાર કેન્દ્રોની વિગત આ આપેલા વોટ્સઅપ નંબર ઉપર કોલ કરીને લિંક મેળવી શકાશે તો કરુણા અભિયાન માટે ઓગણીસો ને બાસઠ નંબર છે સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાવવા મંત્રી ઋષિકેશ પટેલે પણ અપીલ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત જોડો યાત્રામાં ચાલી રહેલા નેતાનું નિધન થયું છે પંજાબના જલંધરથી કોંગ્રેસ સાંસદ ચૌધરી સંતોખા સિંહનું નિધન થયું છે તેઓ ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા જ્યાં અચાનક તે બીમાર પડી ગયા હતા તાત્કાલિક તેમને ફગવાડાના વીક હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં તેમનું નિધન થઈ ગયું છે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો તેમની સ્થિતિ બગડતા જ રાહુલ ગાંધી તરત યાત્રા રોકી અને હોસ્પિટલ પહોંચ્યા હતા અન્ય સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ ચાર દિવસ પડશે કાતિલ ઠંડી રાજ્યમાં ઠંડીના બીજા વસ્તુનો પ્રારંભ થયો છે આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતાં ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ગુરુવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં તો લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીથી વધારે હતું તો કચ્છમાં ચૌદ અને પંદર જાન્યુઆરી કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તો અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ પણ વર્ણવામાં આવી છે અન્ય સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રીએ શૌચાલયની કરી છે સભાઇ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાની એક અનોખી કામગીરી સામે આવી છે શિક્ષણ મંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ સફાઈ શરૂ કરી દીધી હતી અને શાળામાં સ્વચ્છતા અને સાફ સફાઈને લઈને રાજ્યમાં અનોખો મેસેજ પ્રસ્તુત કર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો Namaste.